દ્વારકાના ભવ્ય નામના બાળકે પોતાના માતા પિતા કોરોનામાં ગુમાવ્યાના મીડિયાના અહેવાલ બાદ જિલ્લાનું તંત્રએ તાત્કાલિક પગલાં લેતા ભવ્યને દર મહિને 4,000ની સહાય કલાકોમાં જાહેર કરવામાં આવી હતી. આ તકે દ્વારકાના વહીવટી તંત્રએ ભવ્યના પાલક પિતાના ઘરે જઈ મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી અને કલેક્ટરે સમાજ સુરક્ષા વિભાગને જણાવી રાજ્ય સરકારની યોજનામાં સહાય પણ જાહેરાત કરી હતી. ભવ્ય ભાયાણી જે બાળક છે એની આજ રોજ અમારા દ્વારા મુલાકાત લેવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો મીડિયા દ્વારા જે અહેવાલો પ્રસિદ્ધ થયા હતા તેને ધ્યાને રાખી અને માનનીય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ છે એના દ્વારા તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રીની જે કોરોનાની અંદર જે બાળકના માતા પિતા ગુમાવ્યા છે એના માટેની ખાસ અલગથી જે યોજના બાલ સખા યોજના શરૂ થઈ છે જેમાં માસિક 4,000 રૂપિયા બાળક 18 વર્ષનું થાય પુખ્ત થાય ત્યાં સુધી આપવાની છે. એ યોજનાની અંદર તાત્કાલિક એ બાળકને લાભ આપવાનો શરૂ કરી દેવામાં આવ્યો છે. આજે અમારા દ્વારા બાળકની મુલાકાત લઈ એના પાલક જે વાલી છે એની પણ મુલાકાત લેવામાં આવી છે, સાંત્વના આપવામાં આવી છે. બાળક ખૂબ પ્રતિભાશાળી હોશિયાર છે, એના શિક્ષક સાથે પણ મેં ચર્ચા કરી અને આગામી સમયમાં પણ બાળકને કંઈ પણ જરૂરિયાત હોય તો તંત્ર એની સાથે છે. આ ઉપરાંત જિલ્લાની અંદર જે આપણો સમાજ કલ્યાણ વિભાગ છે એની અંદર બાળ સુરક્ષા વિભાગ કાર્યરત છે, એ બાળ સુરક્ષા વિભાગની ટીમ દ્વારા એ જે બાળકની સમયાંતરે મુલાકાત લેવામાં આવશે અને એને જે કંઈ પણ જરૂરિયાત હશે પૂરી પાડવામાં આવશે.